सतकेवल साहिब, परम गुरु पाठशाला संकुल, सतकेवल विद्या मंदिर सहरसा, हूँ उमेश चंद्र आर वाघेला, धोरण 7, विषय विज्ञान अने टेक्नोलॉजी, यूनिट नंबर 3, रेसाथी कापड़ सुधी, जेमा भाग 4, टॉपिक कोशेटामाथी रेशम सुधी। तो विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थियों आ ऑनलाइन शिक्षण पद्धति में हूँ उमेश चंद्र आर वाघेला स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 7 अंदर विज्ञान विषय में प्रकरण नंबर 3, रेसा थी कापड़ सुधी, आपने अगाउना वीडियो में आपने आ प्रकरण में 2 प्रकारना प्राणीज रेसा, रेशम अने ऊन, जेना विषे अभ्यास करिए छे। हवे आपने रेशमना जे तार मेळवानी पद्धति छे तेमा रेशमना कीड़ानी जीवन गाथा आपने गया वीडियो में जोई। त्यारबाद हवे आपने आ वीडियोनी अंदर कोशेटामाथी रेशम सुधी ते टॉपिक ऊपर आजे आपणे भणीशुं। तो विद्यार्थी मित्रों, जोईए कोशेटामाथी रेशम सुधी। विद्यार्थी मित्रों, अगाउना वीडियोमां आपणे जे रेशमना कीड़ामांथी जे कोशेटानी रचना थाय छे अने તે કોશેટાની રચના અગાઉ તેની કેવી રીતે માવજત કરવામાં આવે છે અને કેવી રીતે સારું રેશમ મેળવવા માટે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કર્યો। હવે આ રેશમના કીડાઓમાંથી મળતા કોશેટા વિશે અને તેમાંથી જે રેશમના તાર અને કાપડ કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। હવે કોશેટામાંથી રેશમ સુધી, એટલે કે આની માટે રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિડિયો નંબર 2 અને 3માં શીખી ગયા કે રેશમના કીડાનો ઉછેર કરી અને તેમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે। આ ઉપરાંત ઊનના રેશમ મેળવવા માટે પણ ઊન આપતા પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે। તેવી જ રીતે આ રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે। તેમના કોશેટાને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે। એટલે જે રેશમના કીડા હોય છે તેઓ આ કોશેટાની રચના કરે છે અને આ કોશેટાની રચના કર્યા બાદ આ કોશેટાઓ ભેગા કરી અને તેમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે। હવે રેશમના કીડાનું પાલન, એટલે સૌ પ્રથમ તો આપણે રેશમના તાર મેળવવા માટે જે પ્રથમ પગથિયું ગણી શકાય તે રેશમના કીડાઓનું પાલન કરવાનું છે। કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે, એટલે કે જે માદા રેશમનો કીડો હોય છે એ એક સાથે ઘણા બધા ઈંડા આપે છે। અમુક મોટાભાગના પ્રાણીઓ અને નાના નાના જીવજંતુઓ તમે જોયા હશે કે એક સાથે અસંખ્ય ઈંડા આપે છે, જેમ કે દેડકો, કરોળિયો, માછલી, આ બધા પ્રાણીઓ અસંખ્ય ઈંડા આપતા હોય છે। આ ઉપરાંત મચ્છર જેવા નાના નાના જીવજંતુઓ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં ઈંડા મૂકે છે। હવે આપ આ ચિત્રમાં જોઈ શકો છો કે માદા રેશમનો કીડો જે આ રીતે અસંખ્ય ઈંડાઓને મુક્ત કરે છે, એટલે કે ઈંડા આપે છે। હવે આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા તો
कागळ पर संग्रह करीने રેશમના કીડા પાડનારને વેચવામાં આવે છે। એટલે કે આ જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે રેશમના કીડાના ઈંડા, તો આ જે રેશમના કીડાના જે ઈંડા છે એની અંદર માદા રેશમનો કીડો આ રીતે અસંખ્ય ઈંડાઓ મૂકે છે અને આ બધા ઈંડાને એક લાકડાની પટ્ટી ઉપર અથવા તો કાપડ ઉપર ભેગા કરી અને જે રેશમના કીડા એટલે કે જેને પાડતા હોય એમને વેચવામાં આવે છે। ત્યારબાદ રેશમના કીડા પાડનાર તેને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે। હવે જે રેશમના કીડા પાડનાર હોય તેને આ બધા ઈંડાને વ્યવસ્થિત જગ્યાએ એટલે જે જગ્યાએ તેને અનુકૂળ તાપમાન આવતું હોય અને ભેજયુક્ત વાતાવરણ હોય તેવી જગ્યાએ રાખવામાં આવે છે। ત્યારબાદ ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેથી જેમાંથી ડિંભ બહાર નીકળી આવે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે રેશમના કીડાની જીવનકથા જોઈ તેમાં એક તબક્કો હતો કે જેમાં ઈંડાઓમાંથી અસંખ્ય પ્રમાણમાં એટલે કે દરેક ઈંડામાંથી નાના નાના ડિંભ નીકળી આવે છે। હવે આ ઈંડા તૂટતા તેમાંથી ડિંભ જે બહાર આવે છે તેનું સંખ્યા પણ વધુ હોય છે। આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે સેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય। એટલે જે રીતે જે ઋતુમાં સેતુરના પાન નવા આવતા હોય તે સમયે આ ઈંડાઓનો ઉછેર કરવામાં આવે છે અને તે સમય દરમિયાન આ ડિંભ બહાર નીકળે છે। હવે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે રેશમના કીડાના જે ઈંડા હતા તેમાંથી આવા હવે અનેક પ્રકારના નાના નાના ડિંભ જે બહાર નીકળી આવે છે અને તે સેતુરના પાન ખાઈ ખાઈ અને મોટા થાય છે, જે આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો। હવે ડિંભ જેમને રેશમના કીડાને કીડા કે કેટરપિલર કહે છે તે દિવસ રાત સેતુરના પાંદડા ખાઈ ખાઈને ખૂબ જ મોટા બની જાય છે। એટલે કે 24 કલાક આ રેશમના કીડા એટલે કે કેટરપિલર સેતુરના પાન ખાધે જ રાખે છે અને જેથી આ સેતુરના પાન ખાધા પછી તેઓ અમુક સમય પછી થોડા દિવસો પછી ખૂબ જ મોટા બની જાય છે। ત્યારબાદ ડિંભને સેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે। હવે જે આ રેશમના કીડા છે તેને સેતુરના પાન અને વાંસના તોડેલા અથવા તો વાંસની ટ્રેની અંદર રાખવામાં આવે છે। તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે રેશમના કીડા જે ડિંભ અવસ્થાથી લઈ અને મોટા થાય ત્યાં સુધી સેતુરના પાન ખાય છે। ત્યાર પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે। હવે વાંસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રેશમના કીડા છે તે અમુક સમય પછી 25-30 દિવસ પછી તે ખાવાનું બંધ કરી દે છે અને પછી જે વાંસની બનેલી ટ્રેના જે નાના નાના કાણાઓ હોય છે અથવા તો ખાનાઓ હોય તેમાં જતા રહે છે। આ માટે ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોશેટાઓ ચોંટી જાય। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રેશમના કીડા છે એ ખાવાનું બંધ કરી અને નાના ખાનાઓમાં જતા રહે ત્યારબાદ તેઓ કોશેટાની રચના કરવાની શરૂઆત કરે છે અને જે કોશેટા બની અને આ નાની લાકડાની ટ્રેની અંદર આ કોશેટાઓ ચોંટી જાય છે। રેશમના કીડાઓ કોશેટો
बनावे छे जेमा प्यूपानो विकास थाय छे। हवे विद्यार्थी मित्रों आज रेशमना कीड़ा छे ते कोसेटानी रचना बनावानी शुरुआत करे छे जे आप आ चित्रनी अंदर जोई सको छो के मादा रेशमनो कीड़ो अथवा तो रेशमनो कीड़ो जे पोतानी आसपास जाड़ू रचे छे अने तेने पकड़ी राखवामां ते मदद करे छे। त्यारबाद ते पोताना माथाने अंग्रेजीमां 8 आकारमां एक छेड़ेथी बीजा छेड़े सुधी लई जाय छे अने आ रीते जाड़ानी रचना करे छे। आ दरमियान कैटरपिलर जे आ जाड़ू बनावे छे ते प्रोटीनना बनेला तांतणाओनो स्त्राव करतो जाय छे अने आ जे तांतणाओ छे ते हवामां हवाना संपर्कमां आवता रेशमना तार बनता जाय छे। तो आ रीते जे रेशमनो कीड़ो छे आनी अंदर रही अने आ रीते कोसेटानी रचना बनावतो जाय छे। हवे जे विद्यार्थी मित्रों रेशमनो कीड़ो जे आ कोसेटानी अंदर आ चित्रनी अंदर जोई शको छो तो आ रीते जुदा जुदा कोसेटाओनी रचना करे छे। आ दरेक कोसेटानी अंदर जे कैटरपिलर छे એટલે કે રેશમનો કીડો એ અંદર જ પોતાની વૃદ્ધિ અને વિકાસ પામે છે। થોડા સમય બાદ તેમાંથી પતંગિયા સ્વરૂપે તે પછી બહાર આવે છે જે આપ આ ચિત્રમાં જોઈ શકો છો કે એક પતંગિયો તેમાંથી બહાર આવી રહ્યું છે। તો આ રીતે રેશમના કીડામાંથી કોસેટાની રચના થાય છે। તો આ પ્રકારના કોસેટા આ રેશમના કીડા બનાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર રેશમના કીડાનું પાલન પોષણ જે ટોપિક હતો તેના રિલેટેડ આ પ્રકારે ચિત્ર આપેલું છે કે જે માદા રેશમનો કીડો એ અસંખ્ય પ્રમાણમાં ઈંડા મૂકે છે અને તેમાંથી જે ઈંડા મૂક્યા બાદ તેઓ સેતુરના પાન જે આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો સેતુરના પાન ખાઈ અને આ જે રેશમનો કીડો છે તે મોટો થતો જાય છે અને પછી ત્યારબાદ તે ધીરે ધીરે કોસેટાની રચના કરતો જાય છે અને કોસેટાની અંદર જ પછી તેનું વૃદ્ધિ અને વિકાસ થતો જાય છે। તો આ રીતે રેશમના કીડાનું પાલન પોષણ કરવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં એક આપણને નોંધ આપેલી છે કે રેશમની શોધ કેવી રીતે થઈ। તો અહીં જણાવવામાં આવે છે કે રેશમની શોધનો સાચો સમય જાણવો કદાચ સંભવિત નથી એટલે કે ચોક્કસ રીતે કહી શકાય નહીં કે આ સમયે રેશમની શોધ થઈ હતી। એક પ્રાચીન ચીની દંતકથા મુજબ સમ્રાટ હુઆનતા ટીએ તેની મહારાણી સી લુંગ ચીને તેમના બગીચામાં ઉગેલા સેતુરના વૃક્ષના પાંદડા ક્ષતિગ્રસ્ત થવાના કારણોની જાણકારી મેળવવાનું કહ્યું। હવે જે ચીની સમ્રાટ હતા હુઆન ટી સીએ તેની મહારાણી સી લુંગ ચીને તેના બગીચામાં કોઈ સમય એક વખત તેઓ ફરતા હશે અને તેમણે જોયું કે જે સેતુરના પાંદડા છે એ ક્ષતિગ્રસ્ત હતા એટલે કે અડધા જે આ કેટરપિલર એટલે રેશમના કીડા દ્વારા અથવા તો કોઈ જીવજંતુ દ્વારા ખવાઈ ગયા હશે અને અડધ ખાધેલા આ પાના અવસ્થામાં જોવા મળ્યા। મહારાણીને જાણવામાં આવ્યું કે સફેદ કીડાઓ સેતુના પાનને ખાઈ રહ્યા છે। ત્યારબાદ તપાસ કરતા આ મહારાણીને જાણવા મળ્યું કે સફેદ કીડાઓ જે આ સેતુના પાનને ખાઈ રહ્યા છે। તેમણે એ પણ જોયું કે કીડાઓ પોતાની આસપાસ ચમકદાર કોસેટો ગૂંથે છે એટલે કે આ દરમિયાન તેમણે જોયું કે કીડાઓ પોતાની આસપાસ આ ચમકદાર કોસેટો ગૂંથે છે એટલે કે આ એક પ્રકારની કેપ્સ્યુલ આકારની રચના બનાવે છે। સંજોગો વસાત એક વખત કોસેટો ચાના પ્યાલામાં પડી ગયો અને કોસેટાના તારનું ગૂંચળું
છૂટું પડી ગયું. હવે સંજોગો વસાત એટલે કે કોઈ એવી ઘટના બની હશે તો તે વખતે તેઓ ચા પીતા હશે અને તે સમય દરમિયાન આ પ્યાલામાં આ કોસેટો પડી ગયો અને ત્યારબાદ આ કોસેટામાંથી તારનું ગૂંચળું આખું છૂટું પડી ગયું અને તેમાંથી દોરા જેવી રચના જોવા મળી હશે. આમ રેશમનો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો અને સેંકડો વર્ષો સુધી કડક ચોકી પહેરા હેઠળ તેની પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે રેશમના તાર જે મેળવવાની પ્રક્રિયા સૌપ્રથમ ચીનમાં શરૂ થઈ તેમ કહેવાય અને આ આખી જે પ્રક્રિયા હતી તે ગુપ્ત રાખવામાં આવી હતી. ત્યાર પછીના સમયમાં યાત્રીઓ તથા વેપારીઓએ રેશમનો બીજા દેશોમાં પ્રચાર કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે રેશમની શોધ થયા બાદ તેના જે વેપારીઓ હતા તેમણે આ રેશમની બીજા દેશોમાં પણ બીજા વેપારીઓ યાત્રીઓ સાથે તેનો પ્રચાર કર્યો. જે માર્ગ વડે તેમણે યાત્રા કરી તે માર્ગને સિલ્ક રૂટ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે રેશમના તાર મેળવવાની પ્રક્રિયા અને તેની સાથે રેશમની શોધ સાથેનો જે પ્રચાર હતો તે ધીરે ધીરે આગળ વધતો ગયો અને જે માર્ગમાં તેમણે આ યાત્રા શરૂ કરી અને આ રેશમની બીજા દેશમાં જે પ્રચાર કર્યો હતો તે માર્ગને સિલ્ક રૂટ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે આગળનો મુદ્દો જોઈએ, રેશમ બનાવવાની પ્રક્રિયા. એટલે કે જે કોસેટો હોય છે તેમાંથી આ જે રેશમ છે એ કઈ રીતે બનાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે ચિત્રમાં જોઈ શકો છો કે જુદા જુદા કોસેટાઓ તેની ઉપર રેશમનો કીડો આપેલો છે અને એક શેતુરનું પાન આપેલું છે. હવે જે આ કોસેટા હોય છે તેમાંથી રેશમના તાર એટલે કે રેશમ બનાવવાની પ્રક્રિયા આપણે શીખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોસેટાનો ઉપયોગ કરવામાં આવે છે. કોસેટાઓને તડકામાં અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઉનાળાની અંદર તડકામાં બહુ ખૂબ જ ગરમી પડે છે. આ દરમિયાન જો તડકામાં પાણી મૂકી રાખવામાં આવે તો તે ગરમ થઈ જાય છે, એટલે પાણીને ગરમ કરવાની જરૂર રહેતી નહીં. આ ઉપરાંત બીજી ઋતુમાં પાણીને ગરમ કરવામાં આવે છે, જેવી રીતે કે શિયાળો તો ઉકાળવામાં પણ આવે છે. હવે ગરમ પાણીની અંદર આ જે કોસેટાઓ હોય છે તેને ઉકાળવામાં આવે છે અથવા તો ગરમ પાણીમાં નાખવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે અને આ જે કોસેટાઓ છે ગરમ પાણીના સંપર્કમાં આવતા તેઓ તેમના તારને અલગ પાડી દે છે, એટલે કે કોસેટામાંથી તાર અલગ થઈ જાય છે. હવે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટાઓમાંથી રેશમના જે તાર છે એ કાઢ્યા પછી તેમાંથી દોરા કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટામાંથી જે રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરા કે પાતળા વણેલા તાર બનાવવાની જે પ્રક્રિયા છે તેને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે, એટલે કે તેમાંથી દોરા છૂટા પાડવાની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાને રીલિંગ પ્રક્રિયા કહે છે. ત્યારબાદ આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે પણ કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે. કાંતવામાં એટલે કે દોરા બનાવવાની રચના કરવી, જેને કાંતવું કહે છે, જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કાંત્યા પછી એટલે કે દોરાની રચના કર્યા પછી તેને વણવામાં આવે છે, એટલે કે વણકરો આ રેશમના દોરા વડે
રેશમના કાપડ વણે છે અથવા તો કપડાં વણે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ કાંતવાની પ્રક્રિયા અને વણવાની પ્રક્રિયા જે આપણે ધોરણ છની અંદર પ્રકરણ ત્રણમાં આપણે ભણી ગયા છીએ, એટલે કે કાંતવું એટલે દોરા બનાવવાની રચના કરવી અને વણવું જે એટલે કાપડ બનાવવું કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ધોરણ સાતની અંદર પ્રકરણ ત્રણ પૂર્ણ થાય છે। હવે આ પ્રકરણ પૂર્ણ થઈ ગયું ત્યારબાદ હવેના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું। તો આપ સર્વે વિદ્યાર્થીઓએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।